મેઘરજ તાલુકા પંચાયતના નવીન મકાનનું આજરોજ રમણલાલ પાટકરના હસ્તે લોકાર્પણ કરાયું. છેલ્લા કેટલાય સમયથી નવીન બનાવેલ તાલુકા પંચાયત મકાન એક વર્ષથી કોરોનાના પગલે કોરંભે પડેલ હતો ત્યારે 2 કરોડથી વધુ રકમનું બનાવેલ નવીન તાલુકા પંચાયત તંત્ર દ્વારા આજરોજ મેઘરજ તાલુકા પંચાયતના નવીન ભવનનું લોકાર્પણ અરવલ્લી જિલ્લા પ્રભારી વન અને આદિજાતિ વિભાગ મંત્રી માનનીય શ્રી રમણભાઈ પાટકર સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અરવલ્લી જિલ્લાના સમાહર્તા કલેક્ટર DDO તેમજ ભાજપા પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પંચાયત પરિસરમાં વૃક્ષારોપણ કરાયું હતું. કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા મહામંત્રી શૈલેષભાઈ ભોઈ, ભીખાજી ઠાકોર, હસમુખભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ લાલસિંહજી ચૌહાણ, ઉપપ્રમુખ કનુભાઈ મનાત, મંડળ પ્રમુખ ભૂપતસિંહ ચૌહાણ, મંડળ મહામંત્રી તથા મહેશભાઈ ભટ્ટ, PC બરંડા, તાલુકા પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયત સદસ્યો, કાર્યકર્તાઓ તથા જિલ્લા વહીવટીતંત્ર અને કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા. જયદીપ ભાટિયા, ZSTV, મેઘરજ. ઓનલાઈન ઉપર રજીસ્ટ્રેશન થાય, ઓનલાઈન ઉપર લાભાર્થી થાય, એ કામગીરી પણ અહીંયાથી થાય છે. સરકારશ્રીની 240 જેટલી વિકાસ લક્ષી યોજનાઓ છે, એનું મોનિટરિંગ કરવું, સ્તરનું નિરીક્ષણ કરવું અને કામ રેકોર્ડ આપતા થકી આપણી જવાબદારી સેવા સદન માટે થાય છે. ગામની અંદર ગરીબ લોકોને સ્વરોજગારી આપી અને આ સ્વરોજગારી આપવા માટે પણ રેગમ યોજના હેઠળના દરેક ગ્રામ પંચાયતની અંદર રસ્તા સાફ કરવા માટેના પૈસા આપવા, નાની મેટલમાં રસ્તા બનાવવા અને ભારત સરકારની નીતિ પ્રમાણે 100 દિવસ રોજગારી તકો આપી કામગીરી પણ પ્રોત્સાહિત થાય છે. 14 અને 15 નાણાપંચના કામો એનો સ્તર નિરીક્ષણ કરવી, કામોનો સારી ગુણવત્તાનું કામ કરાવવું, એ તમામ આ કામગીરી આ તાલુકા સદનમાંથી થાય છે. અને એટલા માટે આ તાલુકા સદન 2 કરોડ 40 લાખ રૂપિયાના ગુજરાતમાં પેટન પ્રમાણે એક શક્તિ સમગ્ર વિધાનચંદ્ર બને આ સરકારના દેશ સાથે આજે આપણે આ તાલુકાની અંદર ડેવલપ કરવાની અંદર આ તાલુકા